કેમ છો વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું રાકેશ સુતરિયા. છેલ્લે આપણે આગળના વિડીયોની અંદર જોયું હતું કે ચાંદની નામની જે બકરી છે એ બકરી અબુ ખાનને છોડીને એની ઝૂંપડીમાંથી ભાગીને ટેકરી તરફ જ્યાં એનો રસ હતો એ ટેકરી પર પહોંચે છે. ત્યાં ગયા પછી ચાંદની એ એટલો આનંદ અનુભવે છે કે એવો આનંદ તો એને ક્યારેય નથી આવ્યો. અને એ આનંદને એવો કોની સાથે સરખાવે છે? એ કે જાણે કે આમ ઘણા બધા વર્ષો પછી હું મારી માતાને મળી હોઉં ને એવો આનંદ છે આ. કેમ? કારણ કે ટેકરી ઉપર એ ફ્રી છે. અબુ ખાન પાસે તો એ હતી, તો અબુ ખાન તો દોરડેથી બાંધીને રાખતા હતા ને એને, એને સરસ ખાવાનું તો આપતા હતા પણ દોરડેથી બાંધીને રાખતા હતા. એ દોરડું ચાંદનીને ખૂબ જ અયોગ્ય લાગતું હતું, મતલબમાં કે પોતાને ગમતું નહોતું કે ભાઈ એ દોરડું એના ગળામાં હોય. હવે એ મુક્ત થઈ ગઈ છે, ટેકરી પર જતી રહી છે, કોઈ કહેવાવાળું નથી, ચારે બાજુ લીલોતરી છે. એ દિવસે જ્યારે એ ત્યાં પહોંચે છે ત્યારે એ સંપૂર્ણ આનંદ લે છે, ખાવાનો આનંદ લે છે, રમવાનો આનંદ લે છે, ચારે બાજુ ફર્યા કરે છે મુક્ત રીતે. પણ આપણે કહીએ ને વિદ્યાર્થી મિત્રો, દિવસે તો બધા રાજા હોય પણ રાત્રે સાચી ખબર પડે, રાતના અંધકારમાં કોઈ નીકળે ને તો ખબર પડે કે કેટલી હિંમત છે એનામાં. તો અહીંયા ચાંદનીનું પણ આવું જ થાય છે. આખો દિવસ તો બહુ મોજ કરી, મજા આવી એને, બહુ ખાધું પીધું ને આરામ કર્યો છે આમ મસ્ત. પણ જેવું અંધારું થયું ને ચારેય બાજુ સુમકાર થઈ ગયો, પવન ફૂંકાતો બંધ થઈ ગયો, અવાજ આવતા બંધ થઈ ગયા બધાય. અને એમાં પણ પેલી ઝાડની બખોલમાંથી એક ઘુવડ બોલે છે અને એ ઘુવડનો અવાજ સાંભળીને થોડો એ ડર અનુભવે છે. આપણે પણ વિદ્યાર્થી મિત્રો રાત્રે નીકળ્યા હોય અંધારામાં, ચારે બાજુ સુમકાર હોય, ચારે બાજુ અંધકાર હોય, ક્યાંય કોઈ પ્રકાશ ના હોય, તમે એકલા નીકળી રહ્યા છો અને સામેથી જો કોઈ ખાલી એક નાનું પ્રાણી પણ દેખાય ને, તો પ્રાણી તો નહીં દેખાય પણ એની આંખો દેખાશે, આંખો ચમકે ને અંધારામાં. તો એ આંખો જ્યારે ચમકે છે ને ત્યારે આપણને પણ ડર અનુભવ લાગે ને કે આવું શું હશે આગળ એમ, ને? તો એવું જ અહીંયા ચાંદની સાથે થયું કે જ્યારે એ અંધારું થઈ ગયું ને ચારે બાજુ ઘુવડે અવાજ કર્યો, ડર તો લાગ્યો થોડોક પણ હવે એ પોતાની તરફ બે આંખોને અને તીક્ષ્ણ દાંતોને આવતા જુએ છે. અંધારું છે એટલે ખ્યાલ નથી આવતું કોણ છે પણ આ દેખાય છે. પણ ચાંદની જે છે એ હવે ત્યાંથી હલતી નથી. કેમ? કારણ કે જે વ્યક્તિ, જે પ્રાણી એની તરફ આવી રહ્યું છે એક વુલ્ફ છે. અને એ વુલ્ફ જ્યારે એની સામે આવે છે ને ત્યારે એ જોવે છે કે આ તો બહુ મોટું છે, વિશાળ છે ભાઈ, વિકરાળ છે, ડર લાગી જાય એવું છે. છતાં એ પોતાની જગ્યાએથી ખસતી નથી કારણ કે બહાદુર છે. અને બહાદુર વ્યક્તિ હોય ને એ ક્યારેય મુશ્કેલી જોઈને ભાગતા નથી. તો ચાંદની ભલે શરીરથી નબળી હતી, આમ આમ કહેવાય ને કે આમ શરીરથી ભલે પાતળી હતી પણ નબળી નહોતી. આમ મનથી નબળા હોવ, શરીરથી નબળા હોવ બે અલગ અલગ વસ્તુ છે. ઘણા શરીરથી નહીં નબળા હોય ને મનથી નહીં નબળા હોય એવી વસ્તુ અહીંયા નથી. અહીંયા ચાંદની ભલે શરીરથી ખાતી નહોતી ને, એટલે પતલી થઈ ગઈ હોય ને, આપણે છીએ આપણે ન ખાઈએ તો કેવા થઈ જાય. ચાંદની આમ શરીરથી પતલી હતી, નબળી હતી શરીરથી, પણ મનથી એ તાકાતવર હતી, બહાદુર હતી. તો એટલા માટે એણે શું કર્યું, વુલ્ફનો સામનો કર્યો અને વુલ્ફ સાથે લડી, આખી રાત લડાઈ ચાલી અને લડાઈના અંતે ચાંદની એ જમીન પર પડી છે. ચાંદનીને ખબર હતી હું નહીં જીતી શકું, વુલ્ફ તાકાતવર છે નહીં જીતી શકું, છતાં પણ એ એની સાથે લડે છે અને જમીન પર પડી છે. તો આ એક બહાદુર સૈનિક સાથે એની સરખામણી પણ કરવામાં આવે છે અહીંયા, કે સૈનિક જેમ શત્રુ સાથે લડવા માટે તૈયાર હોય એને ખબર જ હોય સૈનિકને કે હું જો લડવા જઈશ ને તો મારું મોત નક્કી જ છે, હું કદાચ પાછો આવું તે નાય આવો, તો એ લડવા જાય છે ને. એમ આ ચાંદની પણ ખબર હતી કે હું નહીં જીતી શકું, છતાં પણ એ વુલ્ફ સાથે લડે છે અને એટલા માટે ચાંદનીની તુલના અહીંયા એક બહાદુર સૈનિક સાથે કરવામાં આવી છે. આ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો હવે એ સ્ટોરીને આપણે આગળ લઈ જવાની છે આ વિડીયોની અંદર. તો હવે શું થાય છે એને આપણે જોઈએ. ચાંદની તો જમીન પર પડી છે અને વુલ્ફ જે છે એ હવે એને ખાવા માટે તૈયાર થઈ રહ્યો છે કે હવે આને મારે ખાઈ જવાની છે. તો હવે શું થાય છે એને આપણે જોઈએ આગળ. અ ફ્લોક ઓફ બર્ડ સિટિંગ ઓન ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. હવે
टेकरी है आजूबाजू मोटा बदा घना बदा वृक्षों हे तो ये वृक्ष पर एक बर्ड्स पक्षीओनु फ्लॉक हतु फ्लॉक टोळुं कहेवाशे एटले के सात आठ पक्षीओ के दस बार पक्षीओ के मतलब थोड़ा घना पक्षीओ एक वृक्ष पर बैठा है। ध्यान थी विद्यार्थी मित्रों अहींया जे फ्लॉक आपेलू छे फ्लॉक जेनो मतलब आपणे कीधो फ्लॉक एटले टोळुं आ एक समूह ने दर्शावतो शब्द छे। आपणा घणा बधा एवा शब्दों छे के जे समूह माटे यूज थाय छे जेम आपणे कहीए ने के भाई आ समूह कोनो छे तो के बर्ड्स कीधुं ने पक्षीओनो समूह तो पक्षीओना समूह माटे फ्लॉक शब्द वपराय छे। पण जो तमारे प्राणीओनो समूह केवो होय तो थोड़ूक आपणे रिकॉल करिए आपणो पहेलो यूनिट विद्यार्थी मित्रों के जेनी अंदर आपणे हर्ड ऑफ डियर आवो शब्द आपणे जोयो तो ने हर्ड ऑफ डियर हर्ड ऑफ डियर तो अहींया पण एक टोळानी ज वात हती हर्ड एटले टोळुं ज हतुं ने हर्डनो मतलब पण थाय टोळुं पण आ कोना माटे वापर्युं हतुं हरणना हरणोना टोळा माटे ने प्राणीओ माटे तो प्राणीओ माटे जनरली आ हर्ड शब्द वापरवामां आवे प्राणीओनो ज्यारे समूह होय ने त्यारे पक्षीओना समूह माटे फ्लॉक वापरवामां आवे ए माणसो दस पंदर भेगा थया तो मनुष्यनो समूह थई गयो ने तो एना माटे कया शब्दों आवे तो एना माटेना शब्दों छे एक तो आपणे लईशुं ग्रुप एंड सेकंड लईशुं क्राउड ग्रुप एंड क्राउड आ बंने शब्दों समूहवाचक शब्दों छे समूह दर्शावे छे पण कोनो समूह दर्शावे छे तो व्यक्तिओनो व्यक्तिओनो समूह आवा घणा बधा शब्दों छे के जेने आपणे समूहवाचक शब्दों कहीशुं तो अहींया पक्षीओना समूहनी वात करी रह्या छे फ्लॉक ऑफ बर्ड्स पक्षीओनो समूह सीटिंग बैठो हतो क्यां बैठो छे आ पक्षीनो समूह तो के ऑन ट्री वृक्ष पर वॉज डिबेटिंग डिबेट डिबेटनो मतलब थशे चर्चा करवी तो अहींया पक्षीओनो समूह जे झाड़ पर बैठो तो अने आ संपूर्ण दृश्य ने जोयुं के चांदनी अने पेलो वुल्फ लड़ी रह्या हता ए संपूर्ण जोता हता अने ज्यारे चांदनी मरी गई ने त्यार पछी आ पक्षीओनो समूह डिबेट करी रह्यो हतो चर्चा करी रह्यो हतो सेनी चर्चा तो के रिजल्ट ऑफ द फाइट जे लड़ाई थई ने ए लड़ाईनुं रिजल्ट शुं आव्युं परिणाम शुं आव्युं परिणामनी चर्चा करी रह्या हता। सो हु इज द विनर आस्क्ड अ स्मॉल वन હવે અહીંયા જે પક્ષીઓનો સમૂહ હતો ને મતલબ ઘણા બધા પક્ષીઓ બેઠા હતા તો એમાંથી એક સ્મોલ વન જે એક નાનું પક્ષી હતું ને એ નાના પક્ષીએ આસ્ક્ડ કર્યો પ્રશ્ન કર્યો શું પ્રશ્ન કર્યો કે સો તો વુ ઇઝ ધ વિનર વિજેતા કોણ છે હવે સ્વાભાવિક લડાઈ ચાલી આપણે કેમ કોઈ વસ્તુ જોવા જઈએ ને ક્રિકેટની અંદર આપણે મેદાનમાં બેઠા છીએ અને ક્રિકેટ ચાલે છે સામે તો આપણે ચર્ચા કરતા હોય ને એટલે આને દડો હરખો ફેંક્યો હોત ને તો સિક્સ જ જાત પહેલાં એ હરખું બેટ ઘુમાયું હોત ને તો આમ જ વયો જાત ચર્ચા કરીએ છીએ ને આપણે જોઈને એમાં અહીંયા પણ પક્ષીઓ ચર્ચા કરે છે એમાં નાનું પક્ષી એવું કહે છે કે તો હવે કોણ વિજેતા છે ચલો લડાઈ તો પૂરી થઈ ગઈ વિજેતા કોને કહેવો ધ વુલ્ફ ઓફકોર્સ મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર્ડ ટુગેધર નાના પક્ષીએ પ્રશ્ન કર્યો તો બાકીના જે મોસ્ટ ઓફ અધર્સ બાકીના જે પક્ષીઓ હતા ને એ પક્ષીઓએ ટુગેધર એકબીજા સાથે ડિક્લેર્ડ કર્યું ડિક્લેર જાહેર કરવું તો બાકીના બધા પક્ષીઓએ શું જાહેર કર્યું ધ વુલ્ફ ઓફકોર્સ જરૂરથી ધ વુલ્ફ વિજેતા છે એમ વરુ વિજેતા છે એમ કે ભાઈ સ્વાભાવિક છે ને ચાંદની તો મરી ગઈ વુલ્ફ જીવતો છે તો જે જીતે એ જ વિજેતા કહેવાય ને તો મતલબ અહીંયા વુલ્ફ વિજેતા છે એવું ઘણા બધા કહે છે નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ પણ હવે એની અંદર જે પક્ષીઓનો સમૂહ હતો એમાં એક ઓલ્ડ વાઇઝ બર્ડ વાઇઝ બુદ્ધિશાળી સમજુ જેને કહેવાય ને એવું સમજુ વૃદ્ધ પક્ષી હતું ઓલ્ડ બર્ડ
एक वृद्ध पक्षी जे समझदार हतो एने कह्युं नो ना એટલે બાકીના બધાએ કીધું ભાઈ વુલ્ફ વિજેતા છે પણ આજે સમજદાર વૃદ્ધ પક્ષી હતું ને એણે શું કીધું કે ભાઈ ના વુલ્ફ વિજેતા નથી ચાંદની ઇઝ ધ વિનર એના મતે કોણ વિજેતા છે ચાંદની કે ભાઈ ચાંદની જે છે ને એ વિનર છે એ વિજેતા છે આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઈટર આઈ હેવ નેવર સીન હવે અહીંયા જે કહે છે એમાં આઈ હેવ નેવર સીન મેં ક્યારેય જોઈ નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા જે નેવર શબ્દ આપેલો છે નેવરનો મતલબ કરશું ક્યારેય એટલે કે આપણા જીવનની અંદર ઘણા બધા કામ હોય કે જે કામ આપણે ક્યારેય કરતા નથી હોતા તો એના માટે આપણે નેવર શબ્દ વાપરી શકીએ છીએ ઘણીવાર એમ કહો ને કે ભાઈ મેં તો ક્યારેય આ વસ્તુ ખાધી નથી હું ક્યારેય અહીંયા ફરવા ગયો નથી તો એ ક્યારેય એટલે એના માટે આપણે વાક્યની અંદર શબ્દ યુઝ કરી શકીએ છીએ નેવર સેકન્ડ અહીંયા તમને હેવ સીન જોવા મળી રહ્યું છે હેવ સીન તો આ એક આપણા પૂર્ણ વર્તમાન કાળની રચના છે કે જેની અંદર આપણે હેવ હેઝ પ્લસ વિથ્રી વિથ્રી એટલે વિદ્યાર્થી મિત્રો કહીશું ભૂતકૃદંત જે આપણા ક્રિયાપદ છે એ ક્રિયાપદનું આ ત્રીજું રૂપ છે કે જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ તો અહીંયા જ્યારે હેવેઝનો પ્રયોગ છે ત્યારે વાક્યની અંદર વપરાતી જે ક્રિયા છે એ ત્રીજા સ્વરૂપમાં આવે છે એટલે કે ભૂતકૃદંતમાં આવે છે જેનો મતલબ આપણે એવો કરી શકીએ કે આઈ હેવ નેવર સીન એટલે મેં ક્યારેય જોયેલી નથી અથવા જોઈ નથી સચ અ બ્રેવ ફ્રીડમ ફાઈટર સચ સચનો મતલબ થાય આવી હવે અહીંયા મતલબ વિદ્યાર્થી મિત્રો ફર્યા કરશે વાક્ય પ્રમાણે આવી પણ થાય આવો પણ થાય આવવું પણ થાય પણ એ વાક્ય પ્રમાણે લાગે જો સ્ત્રીલિંગમાં આપણે ચાલીએ છીએ તો પછી ત્યાં આવી જ કહેવું પડે ને આવો ના કહેવાય ને પણ જો કોઈ છોકરાની વાત ચાલતી હોય કે કોઈ પુલ્લિંગની વાત ચાલતી હોય તો તમે સચનો મતલબ આવો કહી શકો છો મેં આવો છોકરો ક્યારેય નથી જોયો આવો છોકરો તો ત્યાં આવી છોકરો એવો નહીં કહેવાય ને તો એટલા માટે આ શબ્દો જે છે એ વાક્ય પ્રમાણે અર્થ આપે છે સચના મિનિંગ આ પ્રમાણે રહેશે આવી આવો આવી આવા કે આવું આ પ્રમાણેનું તો કે મેં આવી બ્રેવ બહાદુર ફ્રીડમ ફાઈટર ફ્રીડમ ફાઈટર એટલે કે શું સ્વાતંત્ર સેનાની જે સ્વતંત્રતા આપે એવા સ્વાતંત્ર સેનાની તો અહીંયા બીજી વાર સરખામણી આવી કમ્પેરિઝન છે કોની સાથે તુલના કરી છે અહીંયા તો એક સ્વાતંત્ર સેનાની સાથે તુલના કરી છે કે ભાઈ જે ચાંદની જે લડીને ચાંદની જે વુલ્ફ સાથે લડી એ જે લડાઈ કરી એની જે પોતાની બહાદુરી બતાવી એ કોના જેવી બહાદુરી છે તો એક સ્વાતંત્ર સેનાની જેવી જેમ કેમ દેશને આઝાદ કરવા માટે આપણા વીર ભગતસિંહ પછી ઘણા બધા જે ક્રાંતિકારીઓ જોડાણા હતા અને આપણા દેશને આઝાદ કરાવ્યો તો એવી રીતે એ સ્વાતંત્ર સેનાનીઓ કહેવાય એને કે જે આપણને સ્વતંત્રતા અપાવી છે તો એવા સ્વાતંત્ર સેનાની સાથે અહીંયા ચાંદનીને સરખાવે છે કોણ સરખાવે છે આ વાઇઝ ઓલ્ડ બર્ડ જે પેલું વૃદ્ધ બુદ્ધિશાળી સમજદાર જે પક્ષી છે ને એ ચાંદનીને અહીંયા સરખાવે છે તો આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઈટર મેં આવી બહાદુર સ્વાતંત્ર સેનાની ક્યારેય જોઈ નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે આ પાઠની અંદર જે ચાંદની નામની બકરી છે એ બકરી કેવી રીતે ટેકરી પર પહોંચી અને કેવી રીતે એણે એક વુલ્ફનો સામનો કર્યો બહાદુરીપૂર્વક અને એને જોનાર જે પક્ષીઓનો સમૂહ છે એ એના માટે શું કલ્પના કરી રહ્યા છે અને વૃદ્ધ પક્ષી એને કોની સાથે સરખાવે છે આ બધી જ વસ્તુ આપણે આપણા પાઠની અંદર જોઈ તો જરૂરથી તમને આ પાઠની અંદર મજા આવી હશે અને આ પાઠની અંદર જે પણ આપણે વાર્તા સાંભળી કે જે પણ સ્ટોરીને આપણે કન્ટિન્યુ કરી છે એને તમે બરાબરથી ધ્યાનમાં લીધી હશે તો ફરી પાછા એક નવા વિડીયો સાથે અને નવા યુનિટ સાથે ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી થેન્ક યુ